કારણ કે મને તમારી ફેક્ટરી બતાવી અને એ ફેક્ટરી પાસે બળિયા દેવ બતાવ્યા. એ બોલો છે રો, પણ એમાં કંઈ અહીંયા લેબલ ના મારેલું હોય, હુરધન દાદા માતાજી કંઈક વસ્તુ મઠની તમે નાખ્યા હશો એટલે પીડાવશો, પણ તમે વાત પૂરી કરી નાખી, મેં પૂરી કરી નાખી. હું એમનામ તો જે બહુ મોટું મંદિરે નથી, નાનું એવું જ છે. આમ ઊભા રહો તો આપણો હાથ અડી રહે, ભૂક્યું નહીં રહ્યો. અને એની કરતાં આપણે દવાખાને એ 500 જતા હોય તો એના કૂતરાને રોટલા નાખવી, પક્ષીને દાણા નાખી દેવી, તો ભગવાન કાયમ એની એ પરિસ્થિતિ આપણી સુધારી લેવા. કોઈ બળિયા દેવનું બાકી છે કંઈ વિચારીને કરી જો, યાદ કરીને જોઈ લો. કારણ કે મને તમારી ફેક્ટરી બતાવી અને એ ફેક્ટરી પાસે બળિયા દેવ બતાવ્યા. લો, નગર કોઈ ગમે આ જોવા જાઓ ને તો શંકર ભગવાન હનુમાનજી મહારાજના બળિયા દેવ બધે ના આવે. આ તમારી ફેક્ટરી મને બતાવીને હું ક્યારેય ન આવ્યો, અને એ ફેક્ટરીએ મને બળિયા દેવ બતાવ્યા. એટલે જો ગોતીન લાવીશ તો પાકો લાવી, ખોટું ખાલખાલી નહીં બોલું, મટાડ દેશે. તો બંધ કરી દીધા હવે, પણ તો દર્શન કરવા તો જવું પડે ને આપણે. આ મારામાં હાજર થયું, નગર જેવો તેવો દાણા ગોતી ગોતીને મરી જાય. ક્યાંક દર્શન કરવાનું મન બતાવ્યું છે ખુલ્લો રસ્તો, તો પછી કેમ એવું બોલો, એવું કેમ બોલો? મને એ બતાવ્યું, મેં એ પૂછ્યું, મેં કહ્યું કદાચ તમે એવું કહો છો પણ હવે અહીંયાથી આ થઈ ગયું તો કેમ ના અંદર આવે, તો કે એનો રસ્તો મેં નોખો લીધો છે, કંપનીને મૂળિયા ઊંચા કરી નાખ્યા હતા કે મારા અહીં આવવા વાળાને કોઈને રોકતા નહીં. પાકું ને અહીં જઈશ તો પાકું ગોતીને લાવી, નકર નહીં જવું. એક અહીંયા આગળ શ્રીફળ આખું મૂકી આવજો, મનથી પગે લાગ લેજો, મહિનામાં રિઝલ્ટ જાઓ. મેં 15-20 દિવસ પછી કીધું, પણ ધંધાની દવા ના હોય ને એમ તો પહેલાં બીમારીનું કહો પછી ધંધાનું કહો. હું કન્ફ્યુઝ થઈ જાઉં ને તમે એમ કહો ધંધા મેળે ના આવતું દવા કરાવી, ભડકો ધંધાની કઈ દવા આવી પાછી? 3 પેઢી મોઢનું વડીલ કોઈ વાંજાની વાત નીકળે છે, વાંજા ખરા તમારા ગામમાં આજુબાજુમાં ખરા? પાકવું ને દિવસે દિવસે ડાઉન જ તે. ખોડિયાર ચામુંડ ને બૂટ જેવો ધર્મ બતાવ્યો ભાઈ, આવા ધર્મ ખરા તમારા? આવશે? ત્રણ મારામાં અહીં હાજર થયા અને મેં તમને નથી પૂછ્યું કે મારામાં અહીં 3 વસ્તુ આવી, તો મેં તમને કીધું ખોડિયાર ચામુંડ ને બૂટ જેવી ધરમ આવ્યો. હું એવું નથી કહેતો કે તમારા જ માતા જઈશ. જાઓ, 1.5 મહિનાનો ટાઈમ આપું છું. ગોપ થઈ ગયા, તો તમારે કામ ન થતું? પોતે રસોઈ પોતાની રસોઈ વખાણો ને કે બીજા ને હારી કે કોઈ ભાઈ મઢમાંથી વસ્તુ વળાયેલી છે આવું બને ખરું, કે કોઈ વસ્તુ બેહાડેલી હોય અને એને પધરાઈ આવ્યા હોય
મૂક્યા આવ્યા હોય એ બોલે છે રો, પણ એમાં કંઈ અહીંયા લેબલ ના મારેલું હોય, હુરધન દાદા માતાજી કંઈક વસ્તુ મઠની તમે નાખ્યા હશો એટલે પીડાવશો, જે બી દાદી મને હતી એટલે આ તકલીફ થઈ, અમારે ભવાનું ને હતી, અમારી ભવાનું હોય છે, મારા મોટા હોય દીકરી હોય ને પાણી તકલીફ વડીલ હું સમજી ગયો, પછી તો તમે એક્સેપ્ટ કરવા તૈયાર નથી તો ભાઈ જોવરાવો શું કામ, જો તમે એવું માનવા બેઠા હોય કે આ વારસાગત છે તો ભાઈ એ સ્વીકારી લો, પણ આવું બન્યું કેમ? મેં તમને કીધું જૂની આ હાલ્યું આવશે તમારા બાપુજી ને એમના બાપુજી એની આગળથી નહીં, એથી વાત બગડી છે ભાઈ, સમજો છો શું કહેવા માગું? તો કંઈક એવું બન્યું છે કે અહીંયા દાદા બે સેકન્ડ આવે ત્યાં આપણી અરજી મૂકી દેવાની, પછી એને નથી નોકરી મળતી ને ફલાણું છે, પણ મેં કીધું એ પોતાનું તપ વાપરો ને થોડું ભાઈ, બધું મારી ઉપર આશા રાખશો, જાઓ એકવીસ દિવસનો ટાઈમ આપો ભાઈ, એકવીસ દિવસ આ દાદાના નામની પ્રાર્થના કરો અને એમનો પોતાને ફેર પડે અને આવી એક એવી કેપેસિટી હોય સારું હોય કંઈ વારો ન લખાવાનો હો, જાઓ હમણાં મેં માયકમાં ના બોલ્યો કે ધંધાની ત્યાં ડાયરેક્ટ અડાડવાની અરજી, તો હું છે કે સારો બિઝનેસ ના કરી દઉં, અંધશ્રદ્ધામ નહીં નાખું, જાઓ આપણે દાદા પ્રાર્થના કરવાનું કે અમને કંઈક ધંધો રોજગાર બતાય અને આપણે નીકળવાનું, રોજ પરિશ્રમ કરવા નીકળવું, હા જાઓ બોલો તે જેને જોયું તેને કીધું ને પિતૃદોષનું કંઈ નિવારણ ના કીધું, કોઈ સ્ત્રી અકાળ મૃત્યુ પામેલી છે, એમ પિતૃદોષ ને હું પાકું વ્યક્તિત્વ જ ગોતીને લાવીશ, પછી મને એક હનુમાનજી મહારાજની મૂર્તિ બતાવી, એ શું એટલે ઘરે હશે મૂર્તિ તો મારામ કેમ આવી, પણ મને તેમ ભાવનગર ના કીધું, સાળંગપુર ના ક્યાં કીધું, મૂળ વતન ગઢડા સ્વામી વર્ષોથી માનતા બહુ માનું, હવે અત્યારે લગીને ભલે જે થયું છે અત્યારે આ પરિસ્થિતિમાં અહીંથી અટકાવું છું કે નવું કોઈ નુકસાન આપણને ના આવે, બીજું કે એક મહિનો ના થાય ને જો હનુમાનજી મહારાજ કંઈ તમને કહેવા આવે, સપનું આપે કે દેખાય મારી પાસે પાછા આવો, જાઓ આવી ગયું બધું, સાપનું તો ઠીક છે, આ હનુમાન દાદા ચમાય એ ગોતું, કારણ કે મને નાનું એવું કેસરી કલરનું હનુમાનજીનું મંદિર બતાવ્યું, હા અને એક બાવાજી બતાવ્યા મને, પણ તમે વાત પૂરી કરી નાખી, મેં પૂરી કરી નાખી, હું એમનામ તો જે બહુ મોટું મંદિર નથી, નાનું એવું જ છે, આમ ઉભા રહો તો આપણો હાથ અડી રહે, મેં જોઈ લીધું, પણ તમે મને કીધું અને એટલે જ હું પહેરીને બેઠો છું, હું માનું એવું નથી, અને હનુમાનજીને ભોળોના બધાને ચિત્રમાં ના આવે તાંત્રિકોને,
એ તો એને માનતા હોય એને આવું જાય તો સારું જ હોય ને, એને કંઈક દયા હશે તો જ આવ્યા હોય ને. મેં એવું ચમ ના કીધું હનુમાન દાદા નડ હશે. હા જાઓ. પછી હાલમાં મને અને મારા કામના કાકા દીકરો છે નાનો, એને હાલમાં હજી આભાસ થાય છે બીજી વસ્તુ આવ્યું નથી ને ભાઈ, ભલે આભાસ થતો. તમે એટલે બધે મથીન જ્યાં કોઈ પકડી ના આવ્યું, મેં ચમ પકડ્યું અને મેં કોઈ વસ્તુ વળાવી ને તમારી પાસે વળાવી હોય કોઈ પચાસ પૈસા ખર્ચો કરાયો હોત કોઈ. અને આટલા વર્ષની અંદર અમે મારા કાકા જે કુવા હતા જે ગળા ફાવો થતો, એને એના બે ત્રણ જણા જે હારવાર હોય બધાએ મહેનત કરી હતી કે આમાંથી નીકળ નીકળી જાય એમ પ્લોટમાં, કોઈથી કાંઈ થયું નહીં પાસે જ બસ. અને મેં એક મહિનામાં દબાઈ દીધો. આપણે ભલું થતું રહે છે, મહિને હવા મહિને દાદા ના દર્શન કરી જવાના, વાત ઊંધી પડે તો પૂછવા બેવાનું, સમજાય છે? નકર આવવાનું, દર્શન કરવાના, પ્રસાદી લઈને જતું રહેવાનું. આટલી આટલી વાર એકાદ વાર તાવ આવ્યો ને તો પૂછવા નહીં બેવાનું, થોડું ખારું થાય ચેક ચારાની પગ પાસાય પડે એવું નહીં માનવાનું, નડતર થયું ઊંધું પડવાનું ચાલુ થાય તો પૂછવાનું, કારણ કે બીજાનો જેનો નંબર નથી લાગતો એનો લાગે. મોટા મોટી વાત એક જ છે કે અમારું ઘર અત્યારે જે ધંધા બાબતે લેણાં આવી છે એમાં જ અમે બહાર નીકળી જાય અને બધાને દેવાના છે બરોબર, ધીરે ધીરે છૂટતે કરીએ છીએ એવું નથી. હું બોલ્યો એ સમજાણું તમને કે જેમ અત્યારે લગીને તેમ કીધું, બે થી ત્રણ વાર આવ્યા, જેમ જેમ આપણને રિઝલ્ટ મળતું ગયું. હવે ભાઈ ખોટા અંશ્રદ્ધામ નહીં નાખું કે મારી પાસે કોઈ એવો મંત્ર નથી, હું નાખું કાલ તેમ કોઈ ફેક્ટરી માલિક બની જાઉં. પરિશ્રમ જરૂરી છે. અને તમે હવે મારે ઘોડી દસ છો આપણી ભણેલા હોય કે આપણને કંઈ તલાટી નોકરી ના મળે એમ, આપણને આપણ કુદરત કોઈ આવડત આપે, હાલ આપણી પાસે ઇન્કમ ઓછી હોય તો કંઈક લાઈન આપે, કોઈ મિત્ર સર્કલ એવો મળે દાદાની દયાથી કે પાંચ રૂપિયા આપણે વધુ કમાતા થાય એ સાઈડમાં બચત થાય, તો હું એમ જ કહેવું. પણ મને ગણાવવાની જરૂર નથી, જ્યાં લગી પાદરું હાલતું હોય એ હું કંઈ લેવા ન બેઠો ભાઈ, પાદરું હાલતું હોય દર્શન કરી જવાના, અટવાવ તો પૂછવાનું. હો જા. એટલે ટૂંકમાં બધી બાજુનું દવાખાનું સ્ટોપ થઈ ગયું. એવું ભૂખ્યું નહીં રહેવાનું, ખાઈ રહેવાનું, આપણે ભૂખ્યું નહીં રહેવાનું. ભૂખ્યું નહીં રહેવાનું, એની કરતાં આપણે દવાખાને એ 5-6 જતા હોય તો એના કૂતરાને રોટલા નાખવી, પક્ષીને દાણા નાખી દેવી, તો ભગવાન કાયમ એની એ પરિસ્થિતિ આપણી સુધારી લેવા. કોઈ પિરાણાનું કાવું કંઈ કીધું તું ભાઈ? દે જાવ છે ફરી નહીં જાય વાત જગ્યાની આજુબાજુ જે હશે. તમે નોખા નોખા આવો કે મારી વાત થોડી નોખી થઈ જાય, એટલી બધી વાલ લગાડી હતી એ જ પૂછતો દાદાને કે શું કીધું આવડે એમને. નગરપા તમે એમ કહો કે અમને પિરાણાનું કીધું તું, તમને તાળમાં મેલડી કહો તો વાત પૂરી એટલે અલગ પડે કે ગપ્પા ઠોકતા હોય છે આવડા. વિશ્વાસ હોય તો જ માણા એટલું વરસાદનું પલ્લીનું ઉભું રહ્યું છે ને ભાઈ. હા હજુ હવા મહિનાનો ભાઈ ટાઈમ આપું તમને. અને એક ભાઈ કોઈ અકાળ મૃત્યુ પામેલી છે, મને થોડી ખબર. આ ચાંદનો જોતો કે બધાને એ નહોતો જોતો શું આ ધંધો કરે, એ જ જોતો શું શું નડાહી. હજુ ઊભું રાખું ભાઈ, હજુ આપણને ફેર પડે, આ બધા વચ્ચે કજ્યો છે એ શાંત પડે પછી આગળ હાલશું. હો